नवसारी थी मोटा समाचार सामे आव्या। नवसारी एसडीपीआई ना सक्रिय सभ्य अब्दुल कादिर सैयद नी अटकायत कराई। अब्दुल कादिर पीएफआई साथे संकळायेलो छे। नवसारी पोलीसे सोशल मीडिया पोस्ट ना मामले तेनी सामे गुनो नोंध्यो छे। केरळ मां योजायेली परेड मां पीएफआई नी हाजरी नी ईटीएस ने जाण पण थई हती, तेनी पूछपरछ करवामां आवी रही छे। देशभरमां पीएफआई नी संस्था पर दरोडा पाडवामां आव्या। गुजरात ईटीएसे पण मोटी कार्यवाही करी छे। गुजरातमांथी एसडीपीआईना 15 लोकोनी अटकायत करवामां आवी। अमदावाद, सूरत, नवसारी, बनासकांठामांथी अटकायत करवामां आवी होवानी हालमां जाणकारी छे। तमाम लोकोनी शंकास्पद हिलचाल जोवा मळी छे। बीजी तरफ ए पण जाणकारी मळी छे कि गुजरातमां पीएफआईनी सक्रिय भूमिका तेटला मोटा प्रमाणमां नथी। एसडीपीआई एक राजकीय पार्टी छे। एसडीपीआईना सभ्योनुं पीएफआई साथे नरम वलण पण जोवा मळ्युं छे। બીજી તરફ વિદેશમાં તાર જોડાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના દેવચરાડીમાં જૂથ અથડામણમાં હત્યાનો મામલો, પોલીસ કાર્યવાહીના અંતે યુવાનનો મૃતદેહ સ્વીકારાયો। સુરેન્દ્રનગરના દેવચરાડીમાં હિંસક જૂથ અથડામણમાં હત્યાનો મામલો પડ્યો છે થાળે। પરિવારની પોલીસ કાર્યવાહીની માંગ પૂરી કરાતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। થોડા દિવસ અગાઉ બે જુદી જુદી જ્ઞાતિના લોકો વચ્ચે થયેલી જૂથ અથડામણ દરમિયાન ગામના સરપંચના ભત્રીજાનું મોત નિપજ્યું હતું, જેના બાદ મામલો વધુ ગરમાતા ધાંગધ્રા બંધનું એલાન અપાયું હતું। જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી કાર્યવાહીની કરવા પરિવાર દ્વારા માંગ કરી યુવાનના મૃતદેહને સ્વીકારવાની ના પાડી હતી, જેને લઈ પોલીસ વડાએ જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી ધાંગધ્રા પીઆઈની સુરેન્દ્રનગર ખાતે બદલી કરી તેમજ બીટ જમાદારને સસ્પેન્ડ કર્યા। માંગ સ્વીકારાતાની સાથે પરિવારે યુવાનનો મૃતદેહ સ્વીકાર્યો, જેને અંતિમ વિધિ માટે દેવચરાડી ગામ લઈ જવાયો। જો કે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કેસમાં કસૂરવાર તમામ આરોપીઓને ઝડપી લેવાયા।